લીલીછમ વાડીમાં કેળ પર લચી પડેલા આ કેળાને જોઈને આપના મોઢામાં પાણી આવી જાય તો નવાઈ નહીં। સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક કેળાની માંગ આજકાલ બજારમાં બહુ વધી રહી છે। વળી એમાં પણ હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે, ત્યારે તહેવારોમાં સૌથી વધારે કેળાનો વપરાશ થાય છે। આપને થતું હશે કે કેળાનું આટલું ઉત્પાદન અને માર્કેટમાં આટલો બધો ઉપાડ કેળા પકવતા ખેડૂતોને માલામાલ કરી દેતા હશે, પરંતુ તમારી માન્યતાથી વિપરીત આ કેળાથી લચી પડેલી વાડીઓના માલિકો કંઈક જુદી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। કારણ એ છે કે તહેવારોમાં કેળાના ભાવ ઓલ ટાઈમ હાઈ થઈ ગયા હતા, પરંતુ છેલ્લા 15 દિવસથી ફરીથી કેળાના ભાવ તળી આવી ગયા છે, જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આટલો ભાવ અમે કઈ આટલી અમારી લાઈફમાં જોયો નથી, અમારા પપ્પાને બી પૂછ્યું તો બી આટલો ભાવ જોયો નથી, છતાં બી અમે તો એવું વિચારીએ છીએ કે 200 થી 300 ની વચ્ચે ભાવ રહે તો સમગ્ર ખેડૂતોને ફાયદો થાય। આમાં ભાવ ઉતાર ચઢાવમાં જેના નીકળી જાય તે ફાવી જાય, ને જેના ઓછા ભાવમાં જાય તેને સંપૂર્ણ નુકસાન થાય, એવું નહીં થાય એના માટે અમે સરકાર શ્રીને કહે છે કે ભાઈ દાખલા તરીકે અનાજના જે પ્રમાણે ટેકાના ભાવ બાંધે છે તે પ્રમાણે ફ્રૂટમાં બી ટેકાના ભાવ જરૂરી છે એવું અમને લાગે છે। કે કેળા પકવતા ખેડૂતોની આ ચિંતા ગેરવ્યાજબી નથી, કેમ કે ભાવમાં મોટો ઉલટફેર ખેડૂતોનું બજેટ ખોરવી રહ્યો છે। આપને જણાવી દઈએ કે શ્રાવણ માસમાં તહેવારો ચાલુ થયા ત્યારે કેળાના ભાવ પ્રતિ મણ 200 થી 250 હતા। બાદમાં માંગ વધતા કેળાનો ભાવ પ્રતિ મણ 390 થી 450 રૂપિયા સુધી પહોંચી ગયો હતો। એ ભાવ લગભગ એક મહિના સુધી ઓલ ટાઈમ હાઈ રહ્યા હતા, જે કેળાના ઇતિહાસમાં સૌથી વધુ ભાવ હતા। પરંતુ છેલ્લા 15 દિવસથી ફરીથી કેળાના ભાવ પ્રતિ 20 કિલો રૂપિયા 150 થી રૂપિયા 200 થઈ ગયા છે। આમ ટૂંકા ગાળામાં કેળાના ભાવમાં મોટો ઉલટફેર થતા ખેડૂતોમાં એ ચિંતા ઊભી થઈ ગઈ છે કે ક્યાંક આ ભાવ સરકીને તળિયે જતા ના રહે। આથી ખેડૂતો ફળોના ભાવમાં પણ ટેકાનો ભાવ જાહેર કરવાની માંગણી કરી રહ્યા છે। એક મહિના પહેલા ત્યારે લગભગ 400 થી 450 રૂપિયા બજાર હતા માર્કેટમાં, એ અનએક્સપેક્ટેડ કહી શકો જે રેટ અત્યાર સુધીને અમે જે ખેતી કરી એ ખેતીની અંદર ઐતિહાસિક ભાવ કહી શકાય, પણ એ ભાવ અનએક્સપેક્ટેડ હતા, અમે એ ભાવની અપેક્ષા નથી રાખતા, પણ એટલીસ્ટ 200 થી 300 રૂપિયા 250-300 રૂપિયા સુધીનું એક માર્કેટ હોય અને એની અંદર સરકાર એક ટેકાના ભાવ નક્કી કરે, કારણ કે અનાજ અને કપાસ ને એના માટેના જો સરકાર ટેકાના ભાવો નક્કી કરતી હોય તો ફળ પાક માટે કેમ નહીં કરી શકે। કેળાથી લચી પડેલી આ લીલીછમ કેળનું દ્રશ્ય ભલે આપણને નયન રમ્ય લાગે, પરંતુ કેળાની ખેતી એટલી સહેલી નથી। કેળાની ખેતીને સૌથી વધુ જંગલી ભૂનના ત્રાસનો પડકાર સહન કરવો પડી રહ્યો છે। કેળના પાકની સૌથી વધારે બરબાદી જંગલી ભૂનના કારણે થાય છે, આથી ખેતર તરફ કાંટાળા તારની વાડ ઘણો ખર્ચ માંગી લે છે। આ ઉપરાંત તળિયે જઈ રહેલા ભાવ અને બીજી તરફ યુરિયા ખાતરના ભાવમાં તૂતિંગ વધારો અને મોંઘા થઈ રહેલા ટીશ્યુ અને મજૂરી દર ખેડૂતને આકસ્મિક થઈ રહેલા નફાને ખાઈ જાય છે। આથી કેળા પકવતા ખેડૂતો અનિશ્ચિત પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। જોકે કામરેજ વિભાગ ફ્રૂટ એન્ડ વેજીટેબલ કોઓપરેશન મંડળીના પ્રમુખ કેળામાં ભાવ ઘટવા પાછળ કંઈક આવું કારણ આપે છે। આ ભાવ આટલા નીચા હોવાનું થોડું કારણ એવું છે કે થોડીક તહેવારો જે આપણા શ્રાવણ મહિનાને એના લીધે જે ચાલુ હતા તે તહેવારો પણ અત્યારે પૂરા થયા છે, અને બીજું કે બીજી બધી જગ્યાએ કેળા નવા ચાલુ થયા છે ત્યાં ક્વોલિટી સારી છે, બીજું કે અત્યારે અહીંયા આપણે ત્યાં કેળામાં છાંટ પડવાના પાકી જવાના આવા બધાનું પ્રમાણ પણ વધ્યું છે, એટલે થોડી ક્વોલિટીના લીધે પણ અત્યારે ભાવ આપણો થોડો નીચો ગયો છે। ગુજરાતમાં હાલ રાજ્ય સરકાર દ્વારા શેરડી તેમજ બીજા કેટલાક પાકોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે કેળા પકવતા ખેડૂતો પણ ફળોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે। નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, સુરત।